જય સચિદાનંદ દીપકભાઈ બોલો. રાજકોટ સ્મિતા ઠક્કર બોલો. હા, આ દાદાનું જ્ઞાન છે એ સહજ ભાવે કેમ ન રહે, એના માટે ઘણી બધી વખત સંજોગો આવે અને માઇન્ડ ક્રશ થાય, પેઇન થાય ઘણા બધા સંજોગોની અંદર, તો એ સહજ ભાવે કેમ ન રહી શકે? કોઈ ગાડી કે સ્કૂટર ચલાવેલું કે તમે? હા. પહેલે દાડે આવડી ગયું હતું? ના. પહેલે દાડે શું થાય? એ આગો ખસવા લાગી છે, તું ધ્રુજતા હોય તો કઈ બ્રેક મારી દે, અને પછી થોડા દાડા પછી એક્સપર્ટ એક્સપિરિયન્સ થાય, પછી ગપ્પા મારતા જાય, પેલો ચણા ફોલીને ખાતો જાય ને સ્કૂટર ચલાવતો જાય, અને એક ટાંટીઓ બહાર રાખે, જલ્દી સાઈડ આપો સાઈડ આપો. એટલે દીપકભાઈ, એટલે સહજ ક્યારે થયું? તો કે અનુભવ થયા પછી. પહેલે દાડે સહજ ના થાય, આપણને જ્ઞાન આજે મળ્યું. પાંચ આજ્ઞા પ્રેક્ટિસમાં લો. આજ્ઞા એ ધર્મ, આજ્ઞા એ તપ. જેમ જેમ પાંચ આજ્ઞા પડાશે એ જાગૃતિ વધારનારું છે. જાગૃતિથી પાંચ આજ્ઞા પડાશે, પાંચ આજ્ઞાથી જાગૃતિ વધશે, અને એ જાગૃતિથી તપ થશે, દોષો ઓગળશે, અને જેટલા દોષો ઓગળ્યા એટલા અનુભવના અંશ પ્રગટ થશે, અને અનુભવ દશામાં સહજતા પછી પ્રગટ થતી જાય, પછી સહજ વર્ત્યા કરશે. એટલે જાગૃતિ વધારો હમણાં, એનું ફળ સહજતા આવશે. ત્રણ દિવસથી અહીંયા આવીએ છીએ સેવામાં, સત્સંગમાં, તો ઘરે કોઈ કંઈ કીધું હોય આટલા દિવસમાં કે કંઈ ઘરની એવી કંઈ ઝંઝટ હોય તો એ કંઈ કેમ પાંચ મિનિટ માટે યાદ નથી આવ્યું વચ્ચે, તો તમે સામે પ્રત્યક્ષ છો ને એટલે એકદમ સરસ રહી, એમાં કંઈ કેવું જ ન પડે. એટલે મેં આજે એવું ગોઠવી દીધું કે મારા સ્ક્રીન છે એના ઉપર મેં તમારો ફોટો મૂક્યો અને તમારી એક એક્સપ્રેશન છે, આમ કરો કે છાવા દો ને બધું, એટલે એક મિનિટ માટે એમ થઈ જાય કે આ ફોટો છે ને મારા મોબાઈલમાં રહે ને તો મને એ બધું દર્દ પેઇન થાય છે ને એ નહીં થાય, એવું અત્યારે મેં ગોઠવું છે, તો કાયમ આવું મારા માટે રહે તમારું, એવા મને આશીર્વાદ આપો. એ અનુભવની દશા સુધી પહોંચવું છે, એ ધ્યેય પકડો. આ બધું હેલ્પિંગ લેતા લેતા અનુભવની કક્ષા એટલે શું? મેં શીરો બનાવો પછી રોજ શીખવું પડે? પહેલે દાડે આવડી ગયું હોય? નહીં. એ બે ત્રણ વખત બનાવો પછી ખાતરી થાય કે આ જરા ભૂલ થઈ ગઈ, આ મેં આ વધારે નાખ્યું એટલે કડક થઈ ગયું, આ ઓછું પડ્યું એટલે કાચું રહી ગયું, આ તાપ વધી ગયો એટલે જરા બગડી ગયો, કરતાં કરતાં અનુભવ થતા જાય છે. અનુભવ થયા પછી એક્સપર્ટ થઈ જાય, પછી દરેક વખતે બેસ્ટ બને ચીરો. એવો અનુભવ તમે નક્કી કરો. આ ભૂલ તમને રીત ખબર છે, પાંચ આજ્ઞા પાડવી છે, પણ પાંચ આજ્ઞા ક્યાં ચૂકાય છે, કોણ ચૂકાવે છે, કઈ ભૂલચૂક થઈ, એ ભૂલચૂક ચોખ્ખી કરતા જઈશું, તેમ તેમ કરેક્ટનેસ આવતી જશે, અને એના અનુભવથી સહજતા બની જવાશે. એટલે આ રસ્તો આ છે, એ વટલો સાધન બધી હેલ્પ માન લઈ શકાય. જય સચિદાન. રમેશ વણઝારા, પૂજ્યશ્રી. જય સચિદાન. હવે પૂજ્યશ્રી, પ્રશ્ન એ છે કે ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણ કહે છે કે હું કરતા છું છતાં અકર્તા પદ છું, હું ના હોય તો આ સંસાર બધું એ થઈ જાય, તો થોડુંક સમજાવો છો. એટલે હું એ કોને કહે છે, એ કહે છે અર્જુનને ચોખ્ખું કહે છે, હે અર્જુન, મારા ખરા સ્વરૂપને તું સમજી શક્યો જ નથી, તું મને ઓળખ. એટલે હું એટલે આત્માને કહે છે, અને જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી કરતા કહેવાય, જ્ઞાન થયા પછી અકર્તા કહેવાય. એટલે વ્યવહારથી કરતા કહેવાય, નિશ્ચયથી અકર્તા કહેવાય. એટલે એ બધું એ કહે ને કે એ આત્મારૂપે પોતે થઈ અને પછી આખી ગીતાનો ઉપદેશ અર્જુનને આપ્યો છે, અને અર્જુને આત્મારૂપ બનાવી દીધો. એને કહે છે, હવે અર્જુને કહ્યું કે મને હવે મારો મોહ નષ્ટ થયો, હવે તમારી આજ્ઞા પાડી છે, તો આપણને મોહ નષ્ટ કરી આપ્યો છે, હવે આજ્ણા પાડવાની છે આપણે, કે આ કરતાપણું છૂટ્યું, અકર્તા પદમાં આવ્યા, સંભાવે નિકાલ કરવાનો રહ્યો આપણે. સમજાય ને? તો એમાં એવું કહે છે કે પૂજ્યશ્રી કે દરેકની અંદર હું જ છું, એટલે એની અંદર એમનો પૂર્ણ ના ના સાક્ષાત્વ, એ તો દેહ મૂકી દીધો, એ તો જતા રહ્યા. આત્મા સત્વ રૂપે દરેકમાં હું છું કે છે, દરેકમાં શુદ્ધાત્મા જુઓ ને, એ શુદ્ધાત્મા એ જ કૃષ્ણ, એ જ મહાવીર, એ જ રામ, એ જ શિવ, એ જ ભગવાન, એ જ પરમાત્મા, એ આત્મા રૂપે કહેવા માંગે છે. પૂજ્ય શ્રી, જય સચિદાનંદ. દિનેશ સોની, અમદાવાદ. હા બોલો. આપણે અલગ અલગ વિષય પર પ્રશ્નોત્તરી સત્સંગ થાય છે, પણ છેલ્લી સમજણ કઈ ગોઠવવી જેથી કર્મો પૂરા થાય, નવા કર્મો બંધાય નહીં, મુક્ત થવાય, સંસારમાં ફાઇલો સાથે રહેવા છતાં અલીપ નિર્લેપ રહેવાય, તે દશા તરફ જતા હોય તેમનો અનુભવ કેવો હોય, અને પૂર્ણતા પામ્યા હોય તેમનો અનુભવ કેવો હોય? એનો ઉપાય પાંચ આજ્ઞા, સબ દર્દ કી એક દવા. પાંચ આજ્ઞાથી જ એ નિર્લેપ પણ અનુભવમાં આવશે,
અસંગપણું અનુભવમાં આવશે. પાંચ આજ્ઞાને સપોર્ટ કરનારી આપણી વિધિ, વાંચન, સામાયિક પ્રતિક્રમણ, ચરણવિધિ અવશ્ય કરો. બને તો આખી 40 વખત બધું લખ્યું છે, જેટલું થાય બેસ્ટ ટાઈમ કાઢીને કરો. એ બધું આવરણો, બુદ્ધિ, અહંકાર, ડિસ્ચાર્જ, જે બધી અણસમજણો ઓગાળનારી દવા એમાં છે. આખી જિંદગીના પ્રતિક્રમણ, ભવો ભવના પ્રતિક્રમણ એમાં છે. આવરણ તોડનારી દવા છે આ. પછી વાંચન દાદાની ખાસ, સામાયિક પ્રતિક્રમણ, કચરા સાફ થશે, આજુવાળું વધતું જશે. અને આપણે પૂર્વ કર્મને લઈને આજે બધા કર્મોના ઉદય થતા હોય છે બરાબર, ત્યારે આપણે એવી ગોઠવણ રાખીએ કે ભાઈ આ તો મારા જ કર્મનું ફળ છે, અને એ વખતે સંભાવ રાખીએ તો કર્મ પૂરા થઈ જાય. એ વખતે એ કર્મ ગયું, અને પછી એ વખતે નવા વિભાવો ના કરીએ તો નવા કર્મ ના બંધાય. એટલે એ વાત સાચી છે, પણ એ ન કર્યા કોને કહેવાશે? પાંચ આજ્ઞા ગોઠવી હશે, દિનેશ કોઈ દુઃખ ના થાય, તું પ્રતિક્રમણ કર, તો તમને નવો વિભાવ ઉત્પન્ન ના થાય. અને દિનેશ જે થયું, દિનેશથી એ ડિસ્ચાર્જ હતું, દિનેશે ધોઈ નાખ્યો એટલે ડિસ્ચાર્જ પૂરું થયું. પછી જુદું સંભાવે નિકાલ કર્યો, પણ દિનેશ ફાઇલ વનનો જ સંભાવે નિકાલ કરો છો, એ જ તમારો આત્મદશા કન્ફર્મ થઈ ગઈ. આગળ વધો. હા, અને જે આ દશા તરફ જતા હોય તેમનો અનુભવ કેવો હોય, અને પૂર્ણતા જે પામ્યા હોય એમનો અનુભવ કેવો હોય? પૂર્ણતા તો એ કહે ને કે સ્પષ્ટ વેદન થઈ ગયું એટલે પોતે પછી આગળ આવતે ભવમાં આવી દે ક્ષેત્રે બાકીનું પૂરું થશે. અત્યારે તો સ્થૂળ સૂક્ષ્મ ભૂલો ખલાસ થઈ ગઈ, હવે સૂક્ષ્મતર સૂક્ષ્મતમ રહ્યું બધું. હા, જબરજસ્ત કશાય ઘણા બધા ખલાસ થઈ ગયા ત્યારે સ્પષ્ટ અનુભવ થાય. ડિસ્ચાર્જ કશાયો પણ ખલાસ થાય ત્યારે સ્પષ્ટ વેદન થયું કહેવાય. અને એની પછી શું, એને પછી આ પાડોશી જેવું હોય, દેહ ખાતો પીતો હરતો ફરતો દખલ વગરનું ચાલ્યા કરે. દેહના ધર્મમાં આત્મા જ્ઞાતા દ્રષ્ટા એ પોતાના સ્વભાવમાં બે, પછી પોતપોતાના કામ કર્યા કરતો, દખલ ના આવે, મને નહીં ફાવે ને હું કરું ને મને નથી કરવું ને કશું, આગ્રહ નિરાગ્રહ એ દશા થતી હોય પોટલા જેવું, સમજાય ને? એટલે પૂર્ણતાવાળાની અને અનુભવવાળાની તો વાત આપણે બધા અનુભવી જ કહેવાઈએ. આવું અનુભવ એ અસ્પષ્ટ વેદન થઈ ગયું છે, હવે ફાઇલો જેમ જેમ ચોખ્ખી થશે સ્પષ્ટ વેદન તરફ જઈ રહ્યા છે. પચગાળાની સ્થિતિ આપણી બધા મહાત્માઓની. જય સચિદાન, જય સચિદાન. સુંદર ચાવલા, સમંદર સિટી, અનિલ સોલંકી, ભોપાલ, ધીરજ પટેલ, મોરબી. હલો, જય સચિદાન. હલો. જન્મજયંતિમાં મહાત્મા કેવો ઉપયોગ રાખવો જોઈએ જેથી કરીને આત્માની શક્તિઓ વધે અને બહુ ઉર્ધુગામી થાય? એ પ્રકૃતિમાં ચંચળ થાય છે એ પોતે અચળ થાય. એ જાજ પાંચ આજ્ઞા ગોઠવો, શુદ્ધાત્મા જોવાનું, ચૂકવાનું જ નહીં આખો દાડો. ખૂબ મહાત્માઓમાં શુદ્ધાત્મા જોવાની દ્રષ્ટિ મળી, એ દ્રષ્ટિ ચાલુ જ રાખવાની, ચૂકવાની નહીં. પછી બન્યું એ વ્યવસ્થિત, કોણે કર્યું ને કેમ આવું થયું, કેમ આવું નથી કરતા, કશું ડખો ડખલ જ નહીં. જે સંજોગ ભેગો થયો ફાઇલ સંભાવે નિકાલ કરો. ફાઇલ વન ધીરજભાઈ શું કરે છે, વિચાર, વાણી, વર્તન છેટા રહીને જોયા કરવાનું. કોકને દજાડે તો કંતુ પ્રતિકણ કરે, આ શોભે નહીં આપણને. બાકી પછી સરસ ઉપયોગ મારો. આમાં કેવું થાય કે ક્યારેક પારણ મહાત્માનો ઘરે જાય એટલે સ્વાભાવિક કે મહાત્માની શક્તિઓ વધી ગયેલી હોય, એટલે પોતે વિધિને આદર કરે તો પેલી ટેપ રેકોર્ડિંગ જુદી સંભળાય બરોબર. પછી આ બધી જાગૃતિ ડાઉન થાય ને એટલે પછી કસાયો બહુ થાય, એટલે અવરા અવરા ભાવ બહુ કરી નાખે, તન્મ્યાકાર પણ જે રહ્યું ને એ આખું પેલું થઈ જાય, એટલે એ પછી ઉલું નથી થતું અંદર, એમ શક્તિ વધતી નથી, આવરણ બહુ હોય ના. એટલે આ જે કચરા ઊભા થાય ને એમાં લીકેજ થતું હોય તો એ દાટા મારો પાછો, ક્યાં ઉપયોગ ચૂક્યા, કોને દોષિત જોયા, કોને દુઃખ પહોંચ્યું, ક્યાં શુદ્ધાત્મા જોવાના ચૂકી ગયા, કોને કરતા જોયો, ક્યાં સંભાવ ચૂક્યા, પાછું રીસેટ કરતા જાઓ. એટલે પાછી આજે જ્ઞાન પાવર ભરાયો છે શિબિરનો એ રિઝર્વ રાખવાનો, અને બીજી પાંચ આજ્ઞા જ્યાં જ્યાં ચૂકાઈ હોય પાછી રીસેટ કરવાની, નવો પાવર ઊભો થશે, જૂનું તો રહેશે આપણી પાસે. બીજા લેવલનું દાદા કહેતા તો એમાં કંઈ સમજાતું નથી બીજા લેવલનું પોતાને. હમણાં આટલું ગોઠવો ને, હમણાં વાત થઈ એટલું સમજો. આભાર સાચો. જય સચિદાનંદ. પૂજ્યશ્રી પલ્લવી શાહ, મુંબઈ.
આપ 70મે વર્ષે જ દાદા પાસેથી જ્ઞાન લીધું, આપ નિરૂમાની સાથે રહ્યા, આપ દાદાની સાથે રહ્યા, આપે બંનેને અત્યંત નિકટથી જોયા છે, સમજ્યા છે, ઉત્કૃષ્ટ પરમ વિનય આખી જિંદગીની માટે આપ રહ્યા છો. તો નિરૂમાએ છે ને ઘણીવાર નિરૂમાઈની વાતોમાં સાંભળ્યું છે દાદાના દેહવિલય પછી એમની મનોસ્થિતિ કેવી હતી, પણ આપનો બી જેટલો ઉત્કૃષ્ટ પરમ વિનય છે તો આપને નિરૂમા પછી દાદા વખતે આપની મનસ્થિતિ કેવી હતી ને એકચ્યુઅલી ખ્યાલ નથી, ક્યારેય કોઈ સાંભળવામાં નથી આવ્યું. જો કહી શકાતું હોય તો આજે થોડું કહેજો ને. એટલે આજ કે એમની જે ભાવના છે, એમનું જે કામ બાકી રહ્યું છે એમાં પૂરું કરવું, એમના બતાડ્યા પ્રમાણે ચાલીને, એ જ ભાવના રહી છે. પછી વિરહો એવો નથી રહ્યો કે ભાઈ રડારડી કર્યા કરો, એ ચોક્કસ રહ્યું છે કે એમની ભાવના પ્રમાણે ડગલે ડગલું માંડી એની ઈચ્છા જે હતી, જગત કલ્યાણનું કામ હતું એ અધૂરું કામ સિન્સિયરલી પૂરું કરવું છે. શક્તિઓ માગીએ દાદા પાસે, નિરૂમા પાસે. નિરૂમા આગળ રસ્તો બતાડજો, તમે બતાડ્યો જેટલું સમજાય છે એટલું ચાલીએ છીએ, અને આગળનું તમે બતાડજો, તમારા ઈચ્છા પ્રમાણે બધું પૂરું થઈ શકે એવી શક્તિ આપજો. અને એની માટે પછી જે સૂજે અંદરથી એ પછી દિન રાત ચાલ્યા કરીએ છીએ સત્સંગ માટે, આ પ્રોગ્રામ માટે, વિધિઓ માટે, સામાયિક પ્રતિકોણ, મહાત્માઓને પુષ્ટિ કેવી રીતે આપી, આ સંકુલ સિંચન બધા માટે જે મય સૂજે પછી. અને મારું એકલાથી નથી, હું માનતો, હું માનું છું કે મને આ સત્સંગ ડિપાર્ટમેન્ટ મારો છે, તો બીજા કેટલાય ડિપાર્ટમેન્ટ બધાએ ઘણા બધા છે, બધા આપતપુત્રો આપતપુત્રીઓ ભેગા મળીને નિર્વાની નિર્વાનું કામ કરી રહ્યા છે, બધાને સાથે મળીને પૂરું કરો. પણ આટલું નિકટનું સાનિધ્ય હતું તો ત્યારે પણ આપ તમને એટલે આપની વિતરાગતા રહી હતી, એ છૂટાપણું હતું, કારણ કે ઘણીવાર આપની પાસેથી છે ને આપણા શબ્દોથી અમને એટલું શીખવા મળે છે ને, તો એ કંઈક શક્તિ જે ખૂટતી હોય ને અમારામાં થોડી થોડી પુરાવા લાગે છે, એટલે એટલે થોડું એ એ જ જાણવા માટે લેખ એટલે રહ્યું હતું ત્યારે બી આખું છૂટાપણું કે આખું. પણ નિરૂમાએ સાથે રાખ્યો હતો, પણ સાથે રાખવામાં પાછું જા વડોદરા જતો રહે, હું અમદાવાદ છું તું વડોદરા જાય, એ અમેરિકા જાય મારે મુંબઈ હાચવાનું, એટલે બધું દોડાયો હતો દાદાના કામ માટે. અને ઘરે આવ્યા હોય ને તો કે પાછળ પાછળ શું કરે, વાણી કર પેલું બાકી જ કામ, એટલે થોડુંક કહેવાય સાથે અને માથે, પણ જોડે બહુ રહેવાયું ઓછું, અને વધારે કામ દાદાનું કરવા માટે વાળી દીધેલો કે આ કરો, આ પતાવો, આ પતાવો, સત્સંગ માટે મોકલે અને વાણીનું કામ પૂરું કરાવે, એમાં જ બિઝી કરી નાખેલો. એટલે પછી એટલે કે ને એવું કે એ જ્ઞાન અને સત્સંગ અને સેવા એ બધું એવું કરાવી દીધેલું કે આખો દાડો એમાં ને એમાં બિઝી કરી નાખેલો, એટલે એ જ એનાથી બધી કૃપાએ ઉતરીને આશીર્વાદથી ચાલે છે અત્યારે કામ બધું. અને નિરૂમા જ્યારે દાદાને પહેલી વાર મળ્યા ત્યારે જ એનું જે જબરદસ્ત સમર્પણ ભાવ હતો દાદા માટે પહેલી વખતથી જ, અને આપનું જ્ઞાન પછી નિરૂમા માટે પહેલાં અને દાદા માટેનો પણ સાથેનો સમર્પણ ભાવ, એટલે આખું જીવન દરમિયાન આપનો બંનેનો એ જે સમર્પણ ભાવ, પરમ વિનય સાથે મોક્ષનો સ્ટ્રોંગ નિશ્ચય પણ ક્યારેય સહેજ હલ્યો નથી, ડગ્યો નથી, તો એ પણ સમજાય કે આપના ત્રણેયની તો એટલીસ્ટ કોઈ બહુ સ્ટ્રોંગ પૂર્વભવની જબરદસ્ત લિંક પણ હોય ને, આ એક જન્મનું આટલું ન હોઈ શકે. આજે 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 ફાઇલ વનને મને પણ આજે 14-15 વર્ષ થયા છે, કેટલા મહાત્માઓ કદાચ 20-25 વર્ષથી બી છે, પણ તમારી જે આ લિંક દેખાય છે ને એ કોઈ સાયન્સ છે. અને અમારે બી ખરેખર કઈ સમજણ, આ એક્ઝેક્ટ જે સમજણ ગોઠવાય ને જે અમારામાં નહોતી જ ગોઠવાય એ પણ દેખાય છે, એટલે ક્યાં ક્યાંક મહાત્મા લેવલ પર અમે માર ખાઈએ છીએ અને કઈ સમજણ હોવી જોઈએ. આમાં તો કેવું છે, છે ખરી પૂર્વની લિંક, એમાં તો બે મત નહીં, પણ આમાં ટૂંકી વાત એટલી છે કે હવે આપણે કહીએ ને જે 5 આજ્ઞા મળી છે, આ સત્સંગ મળે છે, એનાથી આપણે આ પ્રકૃતિના કષાયો ખાલી કરીને આત્માના અનુભવની કક્ષા સુધી પહોંચવું છે, એ આપણું ધ્યેય પકડી રાખીશું. છૂટવું છે, છૂટવા માટે આ વિજ્ઞાન છે, એટલે છૂટવા માટે જ નિરંતર છૂટા મુક્ત રહી શકાય, એક એક કર્મ છૂટતા જાય અને મુક્તિ અનુભવાતી જાય એવું આ વિજ્ઞાન છે, એટલે એ આપણે પામવું છે, એ લક્ષ્યમાં રાખવાનું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
દીપકભાઈ, આજે માનો કે નજીકની ફાઇલો હોય એવો ભાવ થાય છે કે બધા આ જ્ઞાનને પ્રાપ્ત કરે, મને જે સુખ મળ્યું એ બધાને મળે એવો બહુ ભાવ થાય છે, પણ એ પૂરેપૂરું પરિણામ કેમ નહીં પામતું હોય? એ નહીં જ પામે ને. આપણા કચરા જેમ જેમ ખાલી થશે તેમ પરિણામ આવશે, પણ આપણે ભાવ પકડી રાખો ને અને એ કચરાને સાફ કરો. પણ ભાવ તો એક્ઝેટ ઘણો દરરોજ. એ કેવું છે, ભાવ હમણાં શરૂ કર્યો પણ ગયા નહીં ઘણા. કે ને મારે મંદિર જવું છે, નક્કી તો કર્યું હોય, પણ જોડે જોડે શું કરે, થોડું શાક લેતા જઈશું, કાકીને ખબર કરતા જઈશું, પેલા માણસને મળતા જઈશું, એને બેબી. એટલે એની પાછળ સ્વાર્થ કરો નહીં. 10 મોં પૂરા કરીને પછી 11મો એ મંદિરે જઈશું, 10નો નંબર લાગે કે ના લાગે પછી એમ નહીં. એવું આ સંસારના મોહ બધા કરેલા છે. નજીકની ફાઇલો જ્ઞાન પામે એટલે થોડાક કંકાશ ઓછો થઈ જાય એવો થોડોક. એનો વાંધો નહીં, ભાવ ખરો એનો વાંધો નહીં, પણ એક શું છે કે એમનો કાળ પાકવો જોઈએ. એટલે એના એના લીધે અટકતું હોય કે એવું બને ખરું? ના, એવું કશું નહીં. આ તો ટાઈમ એ લોકોનો હિસાબ હશે ને પાછો પાકવાનો. એટલે આપણે ભાવ પકડી રાખો, પછી સંજોગ પાકવા દો. એટલે શું મજબૂતી વધે આપણે, એ તો જેટલી વાર થાય તો ઉત્તમ જ છે ને. એટલે આજુબાજુના બીજા સિટીમાં હોય તો આપણે એવો આગ્રહ રાખીએ કે આપણે જ્ઞાનવિધિ માટે જઈએ એમ. એટલે સહેજા સહેજ થાય, સંજોગ મળતા હોય તો જજો. ધક્કા મારીને પહોંચવું જ નથી. આડા કામના બગાડ થઈ જાય, ઘરવાળા દુઃખી થઈ જાય, ઓફિસવાળા બૂમો પાડે, અને ફાઇલો બધી ગ્રીન સિગ્નલ મળતું હોય તો જજો, સારી વસ્તુ છે. પણ સહેજા સહેજ રાખજો ને, કારણ આપણે જ્ઞાન વિધિ નંબર ભરવા નથી, આ તો ઉપયોગનો અવસર મળે છે તો ગોઠવીશું. શોભના દલવાડી, વિશાલ ડગલી. જય સચિદાનંદ. વિશાલ ડગલી, ગોધરા. હા, મેં ઘણી વખત સત્સંગમાં એવું સાંભળ્યું છે કે આ આપણા અક્રમ વિજ્ઞાનથી અમુક જીવો સુખ શાંતિને પામશે અને અમુક જીવો મોક્ષને પામશે. તો મને લગભગ ઘણા ટાઈમથી એવું રહે છે કે સુખ શાંતિ બરાબર છે, પણ મારે તો મોક્ષે જ જવું છે, મારે મોક્ષે જ જવું છે. તો એમાં તમે આવી ગયા અમુક જીવોમાં. હા, જય સચિદાનંદ. ચિંતા ના કરશો, આ બધા જ્ઞાન લીધેલા છે ને, જે સિન્સિયરી આજ્ઞા પાડે છે ને, અને જ્ઞાન લીધું ને, ઘણા ખરા બધા મોક્ષે જવાના. 1, 2, 3 અવતાર, 5 અવતાર, વધુ 15 અવતાર મોક્ષે જશે. આ જ્ઞાન છોડશો નહીં, આ સત્સંગ છોડશો નહીં, તો તમારો મોક્ષની ગેરંટી. પૂજ્યશ્રી, હું લગભગ ઘણા ટીવીમાં સાંભળે છે ને, એને સદબુદ્ધિ ઉત્પન્ન થશે, પુસ્તકો વાંચે છે સદબુદ્ધિ થશે, પણ સમ્યક બુદ્ધિ જેને કહેવાય, પણ આત્મજ્ઞાન વગર મોક્ષ નહીં થાય. એટલે આત્મજ્ઞાન એ કે આજે ગુજરાતભરમાં કેટલાય કરોડો લોકો સાંભળતા હોય છે ટીવીનો સત્સંગ, ઇવન દે ઇન્ડિયામાં કેટલા બધા સાંભળે છે, ઇન ફોરેનમાંય સાંભળે છે, આફ્રિકા ને દુબઈ ને મસ્કત ને બધે આ બાજુ, એ કેટલી બધી જગાએ, સિંગાપુર ને મલેશિયા બધે આપણે જોઈએ છીએ, કેટલાય લોકો સાંભળે છે. આ દાદા ભગવાન અમે વાંચીએ છીએ, સાંભળ્યું છે, વાંચીએ છીએ, ટીવીમાં જોઈએ છીએ, પણ જ્ઞાન નથી લેતા ને. એ લોકોને એમ લાગે કે અમારો ધર્મ બદલાઈ જશે, અમને શાંતિ છે ને, ધર્મ મળ્યો જ છે ને, આ વાત સારી છે. આત્મજ્ઞાન પામવા આવતા નથી. એટલે હજુ દાદા કહે છે ને, દુનિયા સુખ શાંતિને પામશે એ કેટેગરીમાં એ લોકો જશે, અને આત્મજ્ઞાન લેનારા, જ્ઞાનવિધિ થાય છે એ લોકો મોક્ષ પામનારાની કેટેગરીમાં આવી જશે. અને આમાં તો 2 કલાક કાઢવાના હોય છે, આમ તો 2 કલાક તો આમ તો ટીવીમાં એટલે પિક્ચરમાં 2-2 કલાક કાઢતા હોય છે. હા, આવું ફાલતું થર્ડ ક્લાસ હોય તો એ પણ જોયા જ કરતો, કોણ છે ને, કેવી છે ને, શું છે ને, કેવું ડેકોરેશન. એટલે આમાં ટાઈમ કાઢતો, કોક દાડો આવીને જુઓ તો ખરા, અને શું બગલી જવાનું છે, અને 2 કલાક સાંભળો તો ખરા. અને અહીં કોઈ પક્ષની વાત નથી, કોઈ ધર્મની વાત નથી, કોઈ ખંડન મંડન નથી. અને કોઈ કે અમે શ્રીમદ રાજચંદ્ર માનીએ તો કે એનું તત્વ પામવાની વાત અહીંયા મળશે, કુંદકુંદાચાર્ય અને સમયસારનો કે તત્વ અહીંયા પામી શકાશે. કોઈ કૃષ્ણ ભગવાનવાળા હશે તો કે આખી ગીતાનો સાર તમને અહીં મળી જશે. આખી ગીતા પૂરી થાય છે પછી આ શરૂ થાય છે, એ પ્રાપ્તિ છે આ. વચનામૃત પૂરું થયા પછી જે પ્રાપ્તિ થાય એ અહીંયા શરૂ થાય છે પ્રાપ્તિ, અને આગળનો માર્ગ તમને મળશે, અહીંયા કંઈ ખોટ જવાની નથી. પણ આ
મત ધર્મ સંપ્રદાય વાડા પક્ષ એને નડે છે, નડે પૂતગલ નડે પછી એને એ તો આ તો રોકડો મોક્ષ મળે છે, રોકડો. આવા જ્ઞાની ના મળે, આવું જ્ઞાન ના મળે, આવો મોક્ષ માર્ગ ના મળે કળિયુગમાં. અને એ તો ભટકવાનું જ છે હવે, તો એ આવીને ટ્રાય તો કરી જુઓ અને 4-6 મહિના વાપરી તો જુઓ. આ દાદાની આજ્ઞા ના માફક આવે તો રિટર્ન વિથ થેન્ક્સ. શું ખોટ અને નહીં તો શું નફો કર્યો આપણે ધર્મમાં? કસાય રાગ દ્વેષ મતભેદ ચિંતા ટેન્શન વરીસ દુઃખ તો બધા ભરપૂર ભોગવીએ જ છીએ. આ મહાપ્રાણે કોક વખત આવો અવસર હોય લાભ લઈ જુએ તો લાગે કે નો મારું ખોયું નથી અને મને આગળનું મળે છે, મોક્ષ માર્ગ મળે છે. અને આ ફાઇલ વન હોય ને એ ધર્મ કે દીક્ષા કે એ મંત્ર જાપ બધું કરનારું એ છે, આપણે જુદા છીએ. પોતાની જાતને ઓળખવા મળે છે અહીંયા. અને આત્મા પામવા માટે કરવાનું કંઈ જ નથી, સમજવાનું છે હું પોતે કોણ છું. એ સમજતા સમજતા તો અહીં આખી સમજણે પ્રાપ્ત થાય છે. પેલી ક્રમિક માર્ગની રીતે તો આખો અવતાર પૂરો થશે ને તોય મહા મુશ્કેલી. અને અહીં તો રોકડું કૃપાથી જ મળી જાય છે. પણ હવે એટલું ભાવ કરે, નિશ્ચય કરે ને મારે પામવું છે આબોમાં, તોય લિંક મળશે ને પ્રાપ્તિ થશે. આખી અંતરાય પણ જોડે લઈને આવ્યા છે. કંઈક અવળું બોલાય ને તો અંતરાય પડી જાય. ઠીક છે, વાતો બધી કરે છે પણ આવું થોડું થાય એક કલાકમાં. એટલે કલાકમાં જ, એક કલાકમાં તો જો અહીં રાજકોટથી ફ્લાઇટ ઉપડે બોમ્બે ઉતારે કે ના ઉતારે, કે અમારા દાદા નહોતા પહોંચ્યા, અમારા કાકા નથી પહોંચ્યા, પણ ના પહોંચે ગાડામાં ગયેલા. આ તો ફ્લાઇટવાળો છે જમાનો, એક કલાકમાં ઉતારી શકે. જો ભૌતિક વિજ્ઞાન આટલું બધું ક્રિયાકારી છે તો આધ્યાત્મિક વિજ્ઞાને ક્રિયાકારી છે. અને ધર્મના રસ્તાથી કોઈ દાડો ના પહોંચાય. એ ડેવલપ કરશે, ઘડતર કરશે, પણ અનુભવ તો જેમ ભણે છે છોકરો એ તો ભણાય છે. આમ તો મેડિકલમાં ડૉક્ટર ભણે છે ને તોય એક્સપર્ટ ડૉક્ટર ના થાય. એ 3 વર્ષ પહેલાં જીવતા જાગતા ડૉક્ટરના હાથ નીચે રહેવું પડે, આધીનતા રાખે અને અનુભવ લે પછી સર્ટિફાઈડ ડૉક્ટર થાય. તો આમાં એ આધીનતા રાખવાની છે અને એમાં થોડું ખોટ ખાવાની છે. અને આ દાદા કહે છે કે આ આખી દુનિયાનું સોનું એક બાજુ મૂકો ને તો આ ચરણે તમે દર્શન કરો ને એની કિંમત આખી દુનિયાના સોના કરતાં વધારે છે. અહંકાર ઓગાળવાની દવા છે કે છે આ ચરણની. દુનિયામાં અનંત અવતારથી અહંકાર એટલો જ ઓગળ્યો નથી. બીજું બહુ જ મેળવ્યું, બહુ જ ધર્મ કર્યા, પુણ્ય બાંધ્યા અને સંસારમાં ભટક્યા. અહંકાર ઓગળ્યો નથી ને આત્મા પ્રગટ થયો નથી, એ એટલું જ અહીંયા થાય છે. પણ હવે જો એની બુદ્ધિ અહંકારથી ઉપર આ સમજણ હૃદયથી સમજણ પડે ને તો કલ્યાણ થઈ જાય. પૂજ્યશ્રી, ઘણા સમયથી એવું થતું હતું કે આ મેં પહેલાં દાદાના પુસ્તકોમાં બી વાંચ્યું છે ને આવું સાંભળ્યું છે, પણ ઘણા સમયથી લગભગ 2-3 વર્ષથી જ્યારથી મેં સાંભળ્યું છે ને ત્યારથી મને એમ થયા કરે કે સાલું મારો નંબર લે ને તમારો નંબર લે. એવું નહીં, એવું નહીં, પણ હું શું કહે એટલે પૂજ્યશ્રી એવું કહું છું કે પછી છે ને કેવું થયું કે મારે જ્યાં 2 હાથ જોડવા પડે કે માથું નમાવવું પડે એવું પરિસ્થિતિ આવે, જેમ કે હું સત્સંગમાં આવું કે હું કોઈ મંદિરે જઉં કે સવારે દીવા બત્તી કરું તો હું એક જ વસ્તુ કહું જે બી દેવ દેવીને પગે લાગું કે સત્સંગમાં આવું કે બસ મને દાદાનું જ્ઞાન જેમ છે તેમ યથાર્થ અક્ષર સહ પૂરેપૂરું જે રીતે દાદા સમજાવવા માગે છે એ રીતે બસ મને સમજાય અને કેમ કરીને મને આ બધી વસ્તુઓ આ જ્ઞાન સમજાય અને હું આગળ વધું, બસ મારે મોક્ષે જવું છે. એટલે કાયમ ઘણા સમયથી આવું હું આ એક જ વસ્તુ માગું છું, બાકી હું ક્યારેય કશું માગતો જ નથી. અને સંસારમાં મને તકલીફો આવે છે, પ્રોબ્લેમ આવે છે તો હું બહુ હૃદયથી દાદાને પ્રાર્થના કરું છું કે હે દાદા ભગવાન આ ફાઇલનો સમભાવે નિકાલ કરવાની પરમ શક્તિ આપો. પણ હું બહુ હાર્ડલી દાદાને કહું અને રેકોર્ડ છે કે જ્યારે જ્યારે મને પ્રોબ્લેમ આવે છે મેં દાદાને પ્રાર્થના કરી છે ને હું નીકળી જ ગયો છું એમાંથી. બરોબર. અને કેવું છે કે હું રેગ્યુલર સત્સંગમાં આવું છું, ઘણા સમય નથી આવતું, ઘણી વખત હું આવું છું, પણ હું હોલમાં એન્ટર થઉં ને એટલે પહેલું દાદાને પ્રાર્થના કરું કે હે દાદા ભગવાન આ પૂજ્યશ્રીના શ્રીમુખેથી જે વાણી નીકળે એ આપની જ હોય, આ પૂજ્યશ્રીના શ્રીમુખેથી જે વાણી નીકળે છે ને એ મને પૂરેપૂરી સમજાય, બધા મહાત્માઓને સમજાય, બધા મહાત્માઓને ખૂબ સરસ રીતે એમના લેવલે સમજાય, બધાની સમજણ ખૂબ વધે, બધાને દાદાનું જ્ઞાન ખૂબ સમજાય. કેમ કે મને ડર રહ્યા કરે કે એટલે અત્યારે ક્લેરિફિકેશન થયું તમે કીધું એટલે, પણ મને એમ એક ભય રહ્યા કરે કે હાલું
બધા મહાત્મા આપણે જોડે જ છીએ ને, હવે કોકનો મોક્ષ થશે, કોકને સુખ શાંતિ થશે. દુનિયા માટે છે વાત, દુનિયા માટે છે. કે ના કીધું કે કેટલાક લોકો દાદા કહે છે કે આ 14 લાખ લેયર છે, એમાંથી ઉપરના 50,000 લેયરવાળા માટે આ વાત છે. એમાંથી પણ 5-10,000 લેયરવાળા પામશે, બાકી સાંભળશે પણ પામી નહીં શકે. 5-10,000માં 5-1,000 એવા છે કે પામીને કામ કાઢી લેશે. એટલે આપણે એમાં આવી જવાના. આ સત્સંગ છોડ્યો નહીં ને, કલ્યાણ થઈ જવાનું. બાકી સાંભળે છે ને, જે ટીવીમાં સાંભળે છે, દાદાની વાણી વાંચે છે અને ના સારી વસ્તુ છે એવું સ્વીકાર થાય છે, એને કેટલાય અવતાર કપાઈ જશે. કારણ આ ક્યાંથી પ્રત્યક્ષ જ્ઞાનીની વાણી હોય? પ્રગટ તીર્થંકરની વાણી સમાન આ પ્રત્યક્ષ વાણી કહેવાય. એટલું બધું કેટલાય પાપોને ભસ્મીભૂત કરી નાખે. એને દિલથી એણે સાંભળ્યું, અહોભાવ થયો ને, કેટલો ફેરફાર થઈ જાય એનામાં. હૃદયથી ભાવના એવી હોય છે કાયમ ને માટે કે 100% પડાય, પણ મેક્સિમમ ચૂકી જવાય છે, એવું પણ બને છે. હા, પણ આપણે ભાવમાં પકડી રાખવાનું, એ કૃપાથી પછી આગળ આગળની લિંક મળશે. બરોબર છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ.